સુપ્રભાતમ વિદ્યાર્થી મિત્રો મિત્રો હું છું ડૉક્ટર મહેશ દાફડા. મિત્રો આજે 372 આ વ્યાકરણ એપિસોડ આપની સમક્ષ પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું ત્યારે ખરેખર હું ખૂબ જ આનંદની લાગણી અનુભવી રહ્યો છું. મિત્રો હું અપેક્ષા પણ રાખું છું કે આપ સૌને મારો આ 372નો આ વ્યાકરણ વિડીયોઝ આપ સૌને પસંદ આવશે એવી હું અપેક્ષા રાખું છું. મિત્રો ફરી એકવાર આપ સૌનું એજ્યુકેશન ટચ નામની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો આપ આ ચેનલ ઉપર એકથી લઈ અત્યાર સુધીના કોઈ પણ વ્યાકરણ વિડીયોઝ આપની અનુકૂળતાએ ગમે ત્યારે આપ જોઈ શકશો. આપની અનુકૂળતાએ આ વિડીયોને નિહાળી શકશો. મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવે તો ચોક્કસપણે લાઇક આપશો, તમારા મિત્ર વર્તુળમાં પણ આ વિડીયો વધુને વધુ શેર કરશો, વધુને વધુ આ વ્યાકરણ વિડીયોનો લાભ વધુમાં વધુ વિદ્યાર્થીઓ લે એવો આપ પણ પ્રયત્ન કરશો. જો મિત્રો તમને મારું આ કર્મ આ મારું કાર્ય જો તમને ગમતું હોય તો ચોક્કસપણે એજ્યુકેશન ટચ નામની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી અને મને પ્રોત્સાહન પૂરું પાડવા આપ સૌને નમ્ર નિવેદન છે. મિત્રો ચોક્કસપણે આપ પણ સબસ્ક્રાઇબ કરશો અને આપના મિત્ર વર્તુળમાં પણ એજ્યુકેશન ટચ નામની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું કહેશો તો મને સવિશેષ આનંદ થશે. મિત્રો આજનો આ વિડીયો શરૂ કરતા પહેલાં એક સરસ મજાનો સુવિચાર હું આપણી સમક્ષ પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું અને મિત્રો આજનો સુવિચાર એ છે કે મળી જાય જો દર્દ હવે મળી જાય જો દર્દ હવે તો વધુ ફેર પડતો નથી કારણ કે દર્દને દવા બનાવવાનો હુન્નર શીખી ગયા છીએ અમે. મિત્રો ખૂબ સરસ મજાનો સુવિચાર, મળી જાય તો દર્દ હવે તો વધુ ફેર પડતો નથી, મળી જાય જો દર્દ હવે તો વધુ ફેર પડતો નથી કારણ કે દર્દને દવા બનાવવાનું હુન્નર શીખી ગયા છીએ અમે. મિત્રો કોઈ પણ દુઃખ હોય, ગમે એટલું દુઃખ હોય, જીવનમાં ગમે એટલી આપત્તિ હોય તો એ આપત્તિને ઔષધ જો બનાવી દઈએ તો એ જ આપત્તિ આપણા માટે ગુણકારી બની જતી હોય છે. પણ એ આપત્તિમાં વિચલિત થઈ જઈએ તો એ આપણને ઝેર જેવી બની જતી હોય છે. એટલે આજનો સુવિચાર કંઈક આવો છે કે મળી જાય જો દર્દ હવે તો વધુ ફેર પડતો નથી કારણ કે દર્દને દવા બનાવવાનો હુનર શીખી ગયા છીએ અમે. મિત્રો ચાલો કોઈ પણ દુઃખ હોય એને આપણે દવા બનાવી નાખીએ તો એ આપણા માટે ગુણકારી બની રહેશે. મિત્રો આજના સરસ મજાના સુવિચાર પછી આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છે, એ પ્રકરણ છે એડજેક્ટિવ ક્લોઝ. આપણે જે ભણી રહ્યા છીએ મિત્રો એ ભણી રહ્યા છે એડજેક્ટિવ ક્લોઝ. મિત્રો એડજેક્ટિવ ક્લોઝ એટલે કે વિશેષણરૂપ ઉપવાક્ય. વિશેષણરૂપ ઉપવાક્ય એવું ઉપવાક્ય જે પોતાના મુખ્ય વાક્યમાં જે નામ કે સર્વનામ આવેલું હોય એમાં વિશેષતા દર્શાવતું આખે આખું વાક્ય. વિશેષણ એટલે માત્ર એવું પદ કે જે પોતાના વાક્યની અંદર આવેલા નામ કે સર્વનામમાં વિશેષતા દર્શાવતું નાનું પદ, એક શબ્દનું પદ એને વિશેષણ કહેવાય. પણ જ્યારે એ જ કાર્ય કોઈ વાક્ય કરતું હોય, વિશેષતા દર્શાવવાનું કાર્ય કોઈ વાક્ય કરે ત્યારે એને આપણે એડજેક્ટિવ ક્લોઝ તરીકે ઓળખીએ છીએ. એડજેક્ટિવ ક્લોઝની વ્યાખ્યા મિત્રો ફરી એકવાર રિપીટ કરી દઉં છું કે મુખ્ય વાક્યમાં આવેલા નામ કે સર્વનામમાં વિશેષતા દર્શાવતું આખે આખું ઉપવાક્ય
એટલે એને આપણે એડજેક્ટિવ ક્લોઝ તરીકે ઓળખીએ છીએ, એટલે કે વિશેષણરૂપ ઉપવાક્ય તરીકે ઓળખીએ છીએ. એનું કાર્ય શું છે? તો જે નામ કે સર્વનામ વપરાયું છે એના અર્થમાં વધારો કરવાનું કાર્ય કરે છે, અને આપણે એડજેક્ટિવ ક્લોઝ કહીએ છીએ. હવે મિત્રો, મુખ્ય વાક્ય અને એડજેક્ટિવ ક્લોઝનું વાક્ય છે એ બંનેને જે જોડે છે એને આપણે રિલેટિવ પ્રોનાઉન્સ કહીએ છીએ, એને કે સંબંધક સર્વનામ તરીકે ઓળખીએ છીએ. સંબંધક સર્વનામ, જુદા જુદા સર્વનામો હુ, હું, વિચ, વેર, વોટ, આવા બધા અલગ અલગ સંબંધક સર્વનામથી મુખ્ય વાક્ય અને વિશેષણરૂપ ઉપવાક્યને જોડવામાં આવે છે. આ જે સંબંધક સર્વનામ છે એના વિશે આપણે અત્યારે અભ્યાસ કરી રહ્યા છીએ. કયું સંબંધક સર્વનામ ક્યારે વપરાય એના વિશે આપણે વાત કરી રહ્યા છીએ. મિત્રો, ગઈકાલે પરમ દિવસે આપણે હુ ની વાત પૂર્ણ કરી છે. અત્યારે જે સંબંધક સર્વનામ વિશે આપણે ભણી રહ્યા છીએ એ મિત્રો છે હું. આપણે જે અભ્યાસ કરી રહ્યા છીએ મિત્રો એ છે હું. હુંનો અર્થ કે જેને, કે જેને. મિત્રો, હું વિશે આપણે ખૂબ જ અભ્યાસ કર્યો, હું વિશે આપણે ઘણા બધા ઉદાહરણો પણ લીધા. મિત્રો, હુંનો અર્થ આપણે પણ યાદ રાખવાનો હતો. હું વિશે આપણે કે જે, હુંનો અર્થ કે જે, પણ હું એનો અર્થ કે જેને, હુંનો અર્થ કે જે અને હુંનો અર્થ કે જેને, એવો ખાસ બંને વચ્ચેનો સ્પષ્ટ જે ભેદ છે એ તમે પણ યાદ રાખશો મિત્રો. મિત્રો, આપણે એકાદું એક્ઝામ્પલ લઈશું તો તમને સવિશેષ ખબર પડશે એવી હું અપેક્ષા રાખું છું. દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈએ હું માટે, તો લખી શકીએ ધીસ ઇઝ ધ ગર્લ હું આઈ હેટ. This is the girl whom I hate. આ એ છોકરી છે કે જેને હું નફરત કરું છું, હેટ, તિરસ્કાર કરું છું. હું આઈ હેટ, કે જેને હું નફરત કરું છું. મિત્રો, this is the girl, આ છે મુખ્ય વાક્ય છે, અને whom I hate, આ જે છે એ એડજેક્ટિવ ક્લોઝનું વાક્ય છે. એડજેક્ટિવ ક્લોઝ. હવે મિત્રો, આ જે છે એમાં હુમ જે છે એની ભૂમિકા છે સંબંધક સર્વનામ તરીકેની, કે જેને એવો અર્થ અહીં આપણે કરીએ છીએ. તો મિત્રો, ફરી એકવાર થોડું ભણીએ, પણ સારું ભણીએ, સુવ્યવસ્થિત ભણીએ. મિત્રો, હું જે ભણાવી રહ્યો છું એ મારા જ્ઞાનની મર્યાદાને અનુરૂપ ભણાવી રહ્યો છું. સંભવ છે કોઈ ક્ષતિ હોય તો ચોક્કસપણે કોઈ સારા વ્યાકરણ ગ્રંથનો અભ્યાસ મિત્રો અવશ્ય કરજો. પરંતુ કોરોનાના આવા કપરા કાળમાં આપણે સૌ ઘરમાં રહીએ, સ્વચ્છ રહીએ, સ્વસ્થ રહીએ અને સતત અભ્યાસ રહીએ, અભ્યાસમય રહીએ એવી પ્રાર્થના સાથે એકવાર ફરી એકવાર ભારત માતા કી જય.